પણ અહી તો એક શિક્ષિકા માતા પરિવાર સહિત સમાજમાં શિક્ષણ જ્યોત પ્રજ્વલિત કરી રહી છે જોઈએ તેમના પર એક વિશેષ અહેવાલ શિક્ષણ એ માનવ જાતના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે ત્યારે જીવનમાં શિક્ષણને મહત્વ આપી સંસ્કારોમાં પણ શિક્ષણને સિંચનાર અને પાલનપુરના આદર્શ શિક્ષક ભાવનાબેન રાવલ શિક્ષણની જળહળતી જ્યોત છે વિપ્ર પરિવારમાંથી આવતા ભાવનાબેન રાવલના જીવનમાં શિક્ષણે આમૂલ પરિવર્તન આણ્યું છે લગ્ન બાદ વકીલ પતિએ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતા તેઓ શિક્ષિકા બન્યા હતા શિક્ષિકા બન્યા બાદ દાંતીવાડા ખાતે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું હતું જ્યાં મલ્ટીમીડિયા હોલ ખોલવાનો શ્રેય તેમને ફાળે જાય છે બાદમાં તેઓની બદલી પાલનપુરની કે માં ચોક્સી પ્રાથમિક શાળામાં થઈ હતી આજકાલ સરકારી શાળાઓમાંથી ખાનગી સ્કૂલમાં જવાના ટ્રેન્ડ વચ્ચે શાળામાં બાળકોની સંખ્યા ઘટતા તેઓએ બાળકો અને વાલીઓને શાળા સુધી ખેંચી લાવવા માટે સૌ પ્રથમવાર સરકારી શાળાનું બ્રોશર બનાવવાનો આઈડિયા અમલમાં મૂક્યો હતો જેના થકી તેઓએ ડોર ટુ ડોર કેમ્પેઇન કરી શાળામાં બાળકોની સંખ્યા વધારવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ તેઓએ એનજીઓની મદદથી સરકારી શાળાની કાયા પલટ કરી દીધી અને વિદ્યાર્થીઓને ડિજિટલ ક્લાસરૂમ અદ્યતન લેબ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડી આ શાળાને મોડલ શાળા બનાવવામાં સહયોગ આપ્યો હતો અને ગુડવિલ જતી રહે તો એ શાળા શાળા નથી રહેતી અમને એમને પાછા લાવવા માટે અમે ઘણા પ્રયત્ન કર્યા બાળકોને શાળામાં લાવવા માટે શું કરાય એના માટે સૌથી પહેલો વિચાર એવો આવ્યો કે જેમ પ્રાઇવેટ શાળાવાળા બ્રોશર બનાવી અને પેમ્પલેટ બનાવી અને વહેંચે છે તો કેમ આપણે પણ આપણી શાળાના શિક્ષકો છે જે શાળામાં સુવિધાઓ છે એની જાણ લોકોને કરીએ અને લોકો શાળા તરફ આવતા થાય અને બાળકોથી શાળા ભરાઈ જાય અને મારા એ શિક્ષક પાછા આવી જાય અને આ માટે બ્રોસર બનાવી કદાચ ગુજરાતમાં સૌ સરકારી શાળામાં બ્રોસર કેમા ચોક્સી પ્રાથમિક શાળાનું બનેલું હશે અને આ બ્રોસર દ્વારા અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું વાલીઓને સમજાવ્યા કે તમે એક વખત સ્કૂલ જોવા માટે આવો

યોજાયેલ મનની મુકળાશ કાર્યક્રમમાં પણ બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરવાની તક તેઓએ સાંપડી હતી જ્યાં તેઓને શિક્ષણને લઈને ઉપયોગી સૂચનો કર્યા હતા તો નવી શિક્ષણ નીતિને આવકારતા તેઓએ નવી શિક્ષણ પદ્ધતિ બાળકના સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું નવી શિક્ષણ નીતિ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમના સ્કિલ ડેવલપમેન્ટના નિખાર માટે અહમ ભૂમિકા ભજવશે તેવો વ્યક્ત કર્યો હતો એ અમારા ડાયટના વર્ષાબેન પ્રજાપતિને જાણ થઈ અને મને ઇનોવેશન ફેરમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું અને પાલનપુર ઇનોવેશન ફેરમાં જે ત્રણ કૃતિઓ પસંદ થઈ એમાં કેમા ચોક્સી પ્રાથમિક શાળાની મારી કૃતિ પસંદ થઈ હતી અને ત્યારબાદ બે હજારને અઢારમાં પોરબંદર મુકાબે રાજ્યકક્ષાનો ઇનોવેશન ફેર થયો આ ઇનોવેશન ફેરમાં રાજ્યમાંથી શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષકો પોતાની ઇનોવેટિવ કૃતિઓ લઈને આવતા હોય છે અને બનાસકાંઠા જિલ્લામાંથી મેં પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ ઇનોવેશનની મારી કૃતિ ટોપ પંદર કૃતિમાં સ્થાન પામી અને મને ચાંદીપની વિદ્યાગુરુ એવોર્ડ મળ્યો રાજ્યપાલ શ્રી એ પણ આ ઇનોવેશન કૃતિને પ્રત્યક્ષ નિહાળી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ હુજા પણ અમારા સ્ટોલની મુલાકાત લઈ અને એમને પ્રશંસનીય કામ કાર્યને બિરદાવ્યું હતું કર્મે અને ધર્મે શિક્ષક હોવાનું ગૌરવ અનુભવતા ભાવનાબેન રાવલનું માનીએ તો સમાજમાં શ્રેષ્ઠ સ્થાન શિક્ષકનું છે ત્યારે તેઓ શિક્ષક હોવાનું ગર્વ વ્યક્ત કરી રહ્યા છે સામાન્ય વિપ્ર પરિવાર માંથી આવતા ભાવના બેને શિક્ષણની જ્યોત થકી ગોદમે પલતે આ ઉક્તિને સાર્થક કરી છે પાલનપુરના શિક્ષિકા ભાવનાબેન રાવલે તેઓએ માત્ર કેળવણીના જ પાઠ નથી ભણાવ્યા પરંતુ 40 થી વધુ અનાથ બાળકોના જીવનમાં પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે એક ભણેલી માતા સો શિક્ષકોની ગરજ સારે છે ત્યારે અહીં તો ભણેલી ગણેલી અને શિક્ષિકા માતાએ માત્ર પોતાના બંને કુ નહીં પણ સમાજ જીવનમાં પણ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર